नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित यूट्यूब चैनल में हूँ धारा जोशी आप सबनु फरी स्वागत करूँ छू। धोरण 5 विषय गणित चैप्टर 3 केटला चौरस आ चैप्टरना बे वीडियो मुकाई गयेला है, जेमा आपणे क्षेत्रफळ अने परिमितिनी व्याख्या जोई हती। आ उपरांत केटला आकारो छे एनु क्षेत्रफळ केवी रीते नक्की करी शकाय अने एनी परिमिति केवी रीते शोधी शकाय तेनी वात करी हती। आ उपरांत केटलाक पाठ्यपुस्तकमां जे महावरानां सवालो छे ए पण जोया हता। हवे आजे आपणे आ चैप्टर में आगळ अभ्यास करवानो छे, जेमा 5 चौरसनो कोयडो छे, आ उपरांत लादीनी अलग अलग पेटर्न छे जेनो अभ्यास करवानो छे अने महावराना केटलाक प्रश्नों पण जोवाना छे। तो चालो आजनो अभ्यास शुरू करिए। हवे अहीं तमे जोई शको छो कि 5 चौरसनो कोयडो एक अहीं आपणने कोयडो आपेल छे। हवे आपणे वाँचीने समझिए कि अहीं शुं कहेवा माँगे छे। पाना नंबर 45 पर चौरस खाना दर्शावेला कागळमां एक नाना चौरसनी बाजू मापो। आवा 5 चौरसनो उपयोग करी तमे जेटला आकार बनावी शको तेटला बनावो। 3 आकार तमारा माटे दोरेला छे। जो तमारा पाठ्यपुस्तकना पेज नंबर 45 ऊपर तमने खाना दर्शावेला छे चौरस, जे मैं अहीं तमने नीचे दर्शावेला छे। एनी अंदर आपणे 5 चौरसनो उपयोग करी विविध आकार बनावाना छे। जो अहीं तमने उदाहरण तरीके केटलाक आकारो आपी दीधेला छे। હવે આકાર બનાવવા માટે તમે જે ચોરસનો ઉપયોગ કરો છો એ ચોરસ છે એની બધી જ બાજુઓ 1-1 સેમીની હોવી જોઈએ, એટલે કે 1 સેમી બાજુના માપવાળો ચોરસનો ઉપયોગ કરવાના છે। એવા 5 ચોરસનો ઉપયોગ કરી અને વિવિધ આકારો બનાવવાના છે। તો ચાલો આપણે જોઈએ કે એવા કેટલા આકારો અહીં બની શકે। હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે 5 ચોરસનો ઉપયોગ અલગ આકારો છે બનાવેલા છે। टोटल 12 आकार छे अहीं दर्शावेला छे। जो ब्लेक कलर थी आकारों अलग अलग दोरेला छे अने टोटल 12 आकारों अहीं आपणे दर्शाव्या छे। आ दरेक आकार में तमे गणो तो 5 चौरसनो उपयोग थयो छे, बधा ज आकार में 5 चौरसनो उपयोग थयो छे। एटले आ बधा ज आकारनुं क्षेत्रफळ पूछवा सरखुं थाय 5 चौरस सेंटीमीटर, कारण के 1 चौरस सेंटीमीटरनो 1 चौरस एवा 5 चौरस एटले क्षेत्रफळ मळशे 5 चौरस सेंटीमीटर। હવે અહીં દરેક આકારની પરિમિતિ કેવી હશે? તો કે દરેક આકારની પરિમિતિ અલગ અલગ મળશે। તો આપણે એક આકારની પરિમિતિ શોધીએ અને જોઈએ તો આકાર એની પરિમિતિ શોધીએ। તો આકાર એની પરિમિતિ શોધવા માટે પરિમિતિના સૂત્ર મુજબ કે બધી જ બાજુઓના માપનો આપણે શું કરવાનો છે? સરવાળો। તો જો અહીં 1 ચોરસની 1 બાજુનું માપ 1 સેમી એમ બધી જ બાજુઓના માપ આપણે ગણી લઈએ તો આકાર એની બધી બાજુઓના માપ ગણતાં માપ સરવાળો કરતાં માપ આવશે 10 સેન્ટીમીટર। એટલે આપણે એમ કહી શકીએ કે પરિમિતિ મળશે આપણને 10 સેન્ટીમીટર, આકાર એની પરિમિતિ 10 સેન્ટીમીટર થશે। તમારે આવી જ રીતે બધા જ આકારોની પરિમિતિ શોધી લેવાની છે અને જોવાનું છે કે કોની પરિમિતિ કેટલી મળે છે। હવે આગળ જે આપણે કેટલાક આકારો દોર્યા એની પરથી નીચે કેટલાક પ્રશ્નોના જવાબ છે આપણે આપવાના છે। તો ચાલો એ પ્રશ્નો જોઈએ। પહેલો સવાલ છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો? તો જેમ આપણે આગળ દોર્યા એમ ટોટલ 12 આકાર છે આપણે દોરી શકીએ। બીજો સવાલ, કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે, કેટલી? તો આપણે આકૃતિ એની પરિમિતિ શોધી જે 10 સેન્ટીમીટર આવતી હતી। એની સિવાય બધા જ જે આકાર છે એની પરિમિતિ 1 સમાન આવશે એ તમે શોધશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આકૃતિ એ સિવાયની જે બધી જ આકાર છે એની પરિમિતિ 1 સમાન 12 સેન્ટીમીટર આવશે। એટલે આપણે એમ કહી શકીએ કે આકૃતિ એ સિવાયની દરેક આકારની પરિમિતિ છે 1 સમાન 12 સેન્ટીમીટર છે। હવે ત્યારબાદ ત્રીજો સવાલ, કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે, કેટલી? તો કે ભાઈ એ સિવાયની બધા જ આકારની પરિમિતિ 1 સમાન 12 સેમી છે, એનો મતલબ એમ થાય કે આકાર એની પરિમિતિ સૌથી ઓછી છે। તો આપણે કહી શકીએ કે આકૃતિ એની પરિમિતિ સૌથી ઓછી છે 10 સેન્ટીમીટર। ત્યારબાદ આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણને ખ્યાલ છે એ રીતે આપણે દરેક આકારમાં 5 ચોરસ વાપર્યા છે અને 1 ચોરસનું ક્ષેત્રફળ છે 1 ચોરસ સેન્ટીમીટર। તો 5 ચોરસનું ક્ષેત્રફળ થાય 5 ચોરસ સેન્ટીમીટર, એટલે કે એક આકાર છે એનું ક્ષેત્રફળ મળશે 5 ચોરસ સેન્ટીમીટર। એટલે આપણે એમ કહી શકીએ કે આપેલ આકારનું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર થાય છે। હવે અહીં તમને એક લંબ ચોરસ છે એ દોરીને દર્શાવેલો છે। આ લંબ ચોરસ છે એની લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ 6 સેન્ટીમીટર છે। એની અંદર અલગ અલગ આકારો દર્શાવેલા છે, જો જુદા જુદા રંગથી આકારો દર્શાવેલા છે। પીળો રંગ છે, ગુલાબી રંગ છે, લાલ રંગ છે, કેસરી રંગ છે, એમ અલગ અલગ રંગોથી આપણને આકારો દર્શાવેલા છે। આ દરેક આકારની અંદર છે એ 5 ચોરસનો ઉપયોગ કર્યો છે।
હવે તમારે શું કરવાનું છે, તો આ દરેક આકાર છે એને કાપી લેવાના છે, પાંચ પાંચ ચોરસનો ઉપયોગ કરી અલગ અલગ જે આકાર બનાવ્યા છે એને કાપી લેવાનો છે. પછી આ રીતનો બીજો એક મોટો લંબચોરસ તમારે ફરીથી બનાવવાનો, એની અંદર આ આકારોને અન્ય રીતે ગોઠવવાના છે. એટલે કે આવો જ બીજો લંબચોરસ બનાવી અને એની અંદર આ જે આકારો આપ્યા છે એને તમારે અલગ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આવો એક આકાર છે એ, એટલે કે આવો એક લંબચોરસ છે લઈ અને એની અંદર આવા આકારો છે અને અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. જો અહીં આપણે એક લંબચોરસ લીધો છે, એ લંબચોરસનું માપ શું છે, તો કે 10 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ, જેમ આપણને આગળ કહ્યું હતું એ રીતે આપણે બનાવ્યો છે. અને એની અંદર જે આપણે કાપેલા આકારો છે એને બીજી એટલે કે અન્ય રીતે ગોઠવ્યા છે. આકારો એના એ છે પણ એને આપણે અન્ય રીતે એટલે કે જુદી રીતે ગોઠવ્યા છે. આવી અનેક રીતે આકારોને આપણે લંબચોરસની અંદર ગોઠવી શકીએ છીએ. જો અહીં મેં નંબર આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, આ બધા જ અલગ અલગ આકારોને અલગ અલગ રીતે ચોંટાડ્યા છે. અને તમે જોઈ શકો છો કે બધા જ આકારમાં 5 ચોરસનો ઉપયોગ થયેલો છે. હવે તમારે તમારી રીતે આવી રીતે અલગ લંબચોરસ બનાવી અને એની અંદર આ જ આકારોને બીજી રીતે લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે લંબચોરસનું માપ આનું આ જ રાખવાનું છે અને આકારોને તમારે બીજી અલગ રીતે ગોઠવવાના છે. તો આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે. હવે અહીં તમને એક બીજો કોયડો આપ્યો છે. આ કોયડાની અંદર તમારે જે લંબચોરસ છે એનું માપ છે એ બીજું લેવાનું છે. એટલે કે અહીં તમારે જે લંબાઈ છે 12 સેન્ટીમીટર લેવાની છે અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર લેવાની છે અને જુદા પ્રકારનો લંબચોરસ બનાવવાનો છે. હવે આ લંબચોરસની અંદર પહેલાં જે 12 આકારો છે એને ફરીથી તમારે અલગ રીતે લગાવવાના છે. જો અહીં મેં તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે અલગ અલગ આકારો છે એને અલગ અલગ રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે, જે તમે અંદર આકૃતિની અંદર જોઈ શકો છો. 5 ચોરસ છે એનો ઉપયોગ કરી અને જે આપણે આકારો બનાવ્યા છે 12 આકારો એને અલગ અલગ રીતે અહીં આકૃતિમાં ગોઠવ્યા છે. ફેર માત્ર એટલો જ છે કે અહીં જે લંબચોરસ છે એનું માપ છે ફરી ગયું છે અને અન્ય રીતે એટલે કે બીજી રીતે આપણે અહીં બધા જ આકારો છે 12 આકાર એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે પણ આ પ્રવૃત્તિ તમારી નોટની અંદર છે એ કરવાની રહેશે. હવે અહીં એક રમત આપી છે. આ રમતની અંદર તમારે એક શતરંજ બોર્ડનો ઉપયોગ કરવાનો છે અને જે તમે 12 આકારો કાપેલા છે એ તમારે ગોઠવવાના છે. તમે અને તમારા મિત્ર આ બંને આ ગેમ છે એને રમવાની છે. સૌ પ્રથમ તમારે જે તમારી પાસે આકારો કાપેલા છે એમાંથી પહેલો આકાર લઈ અને એક ખેલાડી છે એ શતરંજ બોર્ડ પર ગોઠવશે, જેની મદદથી 5 ચોરસ ઢંકાશે. ત્યારબાદ બીજો ખેલાડી એટલે કે તમારા મિત્રએ બીજો આકાર લેવાનો છે અને એવી રીતે આ બોર્ડ પર ગોઠવવાનો છે કે જે પહેલા આકાર પર ન આવે. અને વારાફરતી તમારે અને તમારા મિત્રએ આ રીતે આકારો લઈ અને ગોઠવવાના છે. કોઈ આગળ વધી ન શકે ત્યાં સુધી આ રમત છે ચાલુ રાખવાની છે અને જે વ્યક્તિ છેલ્લો આકાર મૂકશે તે વિજેતા બનશે. તો આ રીતે તમારે આ ગેમ છે એને રમવાની છે. તમારે અને તમારા મિત્રએ બંને આકારોને છે એ વારાફરતી ગોઠવવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે પહેલાંનો જે આકાર હોય એટલે કે જેટલા આકાર ગોઠવાઈ ગયા હોય એની પર નવા આકારો ગોઠવાવા જોઈએ નહીં. હવે અહીં કેટલીક લાદીઓના ચિત્ર તમને દર્શાવેલા છે. આ લાદીઓના જે ચિત્રો તમને અહીં દર્શાવીને આપ્યા છે એની અંદર અલગ અલગ પેટર્ન છે. તો તમને ખ્યાલ છે એ રીતે કે કોઈ પણ જે ઘર છે એની અંદર જે લાદી એટલે કે ભોયતળિયા અથવા તો ફ્લોરિંગ જે કરેલું હોય છે એમાં જે લાદી બેસાડેલી હોય છે એ લાદીની અંદર વિવિધ પેટર્ન બનતી હોય છે. અમુક જગ્યાએ 4 લાદી ભેગી કરી અને એક પેટર્ન બનતી હોય છે, અમુક જગ્યાએ 2 લાદી ભેગી થઈને પેટર્ન બનતી હોય છે. તો અહીં એવા લાદીના ચિત્રો આપ્યા છે. તો તમારે એ પેટર્ન એમાંથી શોધવાની છે કે જેનો વારંવાર ઉપયોગ થતો હોય. તો જો અહીં મેં તમને રાઉન્ડ કરીને દર્શાવ્યું છે તો આ જે પેટર્ન છે એનો વારંવાર ઉપયોગ થાય છે. તમે એમને એમ પણ આકૃતિમાં જોઈ શકો છો કે એક પેટર્ન એવી છે કે જે વારંવાર રિપીટ થતી હોય છે, એટલે કે આખા ભોયતળિયામાં એ પેટર્ન છે આવતી હોય છે વારંવાર. એટલે લાદીની અંદર જે પેટર્ન, એક લાદીની અંદર જે પેટર્ન હોય છે એવી જ બીજી પેટર્ન બીજી લાદીની અંદર હોય છે અને એમ 3 કે 4 લાદી જ્યારે ભેગી થાય છે ત્યારે એક સુંદર મજાની પેટર્ન બનતી હોય છે. તો અહીં જો મેં વર્તુળ કરી અને દર્શાવ્યા છે કે કઈ પેટર્ન વારંવાર આ લાદીની અંદર આવે છે. તો તમારે અહીં ઉપરની જે લાદી છે એની અંદર કઈ
પેટર્ન છે વારંવાર આવે છે એની પર તમારે તમારી જાતે વર્તુળ કરવાનું છે અને શોધવાનું છે. અને તમારે આવી બીજી લાદીઓ તમારા ઘરમાં કે તમે બીજા કોઈના ઘરે જોઈ હોય તો એ લાદીઓના ચિત્ર દોરવાનો પ્રયત્ન પણ કરવાનો છે. હવે અહીં તમે એક રીત જોઈ શકો છો, લાદી બનાવવાની રીત. તમે તમારી જાતે પણ લાદી બનાવી શકો છો. કેવી રીતે? તો જો એક કાર્ડશીટ લેવાની, એ કાર્ડશીટનો જે જાડો કાગળ હોય એવી, એ કાર્ડશીટ પર એક ચોરસ દોરવાનું. ચોરસ કેટલા માપનું? તો કે 3 સેમીનું, ફૂટપટ્ટીની મદદથી 3 સેન્ટીમીટર માપી અને એક સુંદર મજાનું ચોરસ દોરવાનું. પછી તમારે એ ચોરસની એક બાજુએ ત્રિકોણ દોરવાનું, જો આકૃતિમાં આપ્યું છે એ રીતે. ત્યારબાદ બીજું ત્રિકોણ છે અંદરની બાજુ દોરવાનું, જો પગલા 3 છે એની બાજુમાં જે આપ્યો છે આકાર એ રીતે. એક ત્રિકોણ બહાર છે, પછી એક ત્રિકોણ અંદર દોરવાનો છે. અને ત્યારબાદ છેલ્લે પગલું 4 છે એની બાજુમાં જે આકાર આપ્યો છે એ રીતે તમારે કાર્ડશીટ પરથી આ આકારને કાપી લેવાનો છે. અને આ તમારી લાદી તૈયાર થશે. જો અહીં છેલ્લું જે તમને આકાર આપ્યો છે એ તમારી લાદી આ રીતે તૈયાર થશે. અને તમારે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે ચોરસની અંદર તમે બીજા કોઈ આકાર દોરી અથવા તો બીજા કોઈ ચિત્રો દોરી અને તમે તમારી રીતે બીજી લાદી પણ બનાવી શકો છો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે તમારા ઘરે કરવાની છે. તમારે આવી રીતે ચોરસ તૈયાર કરવાનો છે અને અલગ અલગ માપના ચોરસ પણ બનાવી શકાય. 3 સેમીની જગ્યાએ તમે 4 સેમી પણ લઈ શકો અને એ ચોરસની અંદર વિવિધ અલગ અલગ ડિઝાઇન કરી અને તમારે લાદી તૈયાર કરવાની છે. હવે અહીં ઝીરીએ પોતે જે લાદી બનાવી હતી એનો ઉપયોગ કરી અને એક સુંદર પેટર્ન બનાવી છે. જો તમે જોઈ શકો છો, પીળા રંગની જે લાદી હતી એનો ઉપયોગ કરી અને અહીં પેટર્ન બનાવી છે. આ પેટર્ન છે એની અંદર એણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે? તો અહીં તમે જોઈ શકો છો એ રીતે વચ્ચેની બાજુ આખી લાદી છે. તો કેટલી છે? તો કે જો મેં તમને કાળા રંગથી ટીક કરીને દર્શાવ્યું છે, ટોટલ 6 લાદીઓ છે. અને આજુબાજુ છે એ લાદીઓના ટુકડા ગોઠવેલા છે. એ કેટલા છે? તો એ ટોટલ 1 લાદીના 2 ટુકડા એવા 12 ટુકડા છે અહીં ગોઠવેલા છે. તો એ બંનેનો સરવાળો કરીએ તો કે વચ્ચે ગોઠવેલી 6 લાદી અને આજુબાજુ 12 લાદીના ટુકડા છે. એટલે એ બધું જ ભેગું થઈ 12 લાદીના ટુકડા છે. તો આપણે એમ કહી શકીએ કે 2 ટુકડા બરાબર 1 લાદી. એટલે કે આજુબાજુ છે એ થઈ અને 6 લાદી થશે અને વચ્ચે 6 લાદી થશે. એટલે આપણે એમ કહી શકીએ કે ટોટલ 12 લાદી છે એનો ઉપયોગ અહીં ઝીરીએ કરેલો છે. બીજો પ્રશ્ન છે કે ઝીરીએ અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એના માટે ઝીરીએ જે લાદી બનાવી છે એની 1 લાદી છે એનું ક્ષેત્રફળ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે અંદાજિત ધારીએ કે એની 1 લાદીનું ક્ષેત્રફળ છે એ 36 ચોરસ સેન્ટીમીટર હોય તો અહીં ટોટલ કેટલી લાદી છે? તો કે 12. તો 12 × 36 કરવાના, જે જવાબ આવે એટલું ક્ષેત્રફળ અહીં પેટર્નનું. તો જો અહીં જવાબમાં મેં તમને લખીને દર્શાવ્યું છે એ રીતે કે 12 લાદીનું ક્ષેત્રફળ બરાબર 36 × 12. તો 36 × 12 એટલે કે 36 અને 12નો ગુણાકાર કરતા જવાબ મળશે 432. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં જે ભોયતળિયાની પેટર્ન છે એનું ક્ષેત્રફળ 432 ચોરસ સેન્ટીમીટર જેટલું છે. હવે ઝીરીએ બીજી કેટલીક બીજી લાદી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ એણે શેમાંથી બનાવી? તો કે 2 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ લઈ અને એની અંદરથી બીજા વિવિધ આકારો બનાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. જો અહીં તમને દર્શાવ્યા છે એ, બી, સી અને ડી, આ 4 આકારો એણે બીજા બનાવ્યા છે. હવે તમને અહીં સવાલ કરવામાં આવ્યો છે કે આમાંથી કયા આકાર એવા છે કે જે તળિયાને ઢાંકી શકે, એટલે કે એવી કયો આકાર છે કે જેને આપણે ભોયતળિયામાં લાદી સ્વરૂપે જો લગાડીએ તો એની અંદર વચ્ચે લગાડતા કંઈ ખાલી જગ્યા ન રહે અને આખું જે ભોયતળિયું છે એને કવર કરી લે, એટલે કે ઢાંકી શકે. તો એવા આકારો છે સી અને ડી. આ બંને આકારો એમાં આવશે. તો આ આકારોનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે આપણને ખ્યાલ છે એ રીતે કે 2 સેન્ટીમીટર બાજુવાળો જે ચોરસ છે એને લઈ અને આ આકાર બનાવ્યા છે તો આ આકારનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણને ખ્યાલ છે એ રીતે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ. લંબાઈ છે 2 સેન્ટીમીટર, એટલે કે 2 × 2 બરાબર જવાબ આવશે 4 ચોરસ સેન્ટીમીટર. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં સી અને ડી જે આકાર છે એનું ક્ષેત્રફળ આવશે 4 ચોરસ સેન્ટીમીટર. હવે અહીં બીજો સવાલ તમને કર્યો છે કે આ આકારોની લાદી બનાવીને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો. તો આ તમારે જાતે કરવાનું છે.
आ सी અને ડી બંને જે લાદી છે એનો ઉપયોગ કરી અને તમારી નોંધપોથીમાં એટલે કે તમારી રફ બુકમાં તમારે અલગ અલગ એના ચિત્રો બનાવવાના છે અને તમારે તમારી રીતે નવી લાદી છે એ બનાવવાનો પ્રયત્ન પણ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો ચેપ્ટર 3 કેટલા ચોરસ એ આજે અહીં પૂરું થાય છે। આશા રાખું કે આ ચેપ્ટર તમને ખૂબ સારી રીતે સમજાયું હશે। હવે પછીના વિડિયોમાં આપણે ચેપ્ટર 4 નો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે ભાગ અને પૂર્ણ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 ના 3 ભાગ મૂકવામાં આવ્યા છે। આ ત્રણેય ભાગનો ખૂબ સારી રીતે અભ્યાસ કરજો, વારંવાર રિવિઝન કરજો અને એને શીખવાનો પ્રયત્ન કરજો તો તમને સારી રીતે સમજાઈ જશે।